नमस्कार, ગુજરાત નોનસ્ટોપ માં આપનું સ્વાગત. હું છું નેહલ. સૌપ્રથમ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદ ગાંધીનગરને જોડતા ફ્લાયઓવરને લઈને સામે આવ્યો છે જે પ્રમાણે આ વિવાદ વકર્યો છે તેની વાત કરીએ તો મહત્વપૂર્ણ છે કે જે અમદાવાદથી ગાંધીનગરને કનેક્ટિવિટી એ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારે બ્રિજ તો બનાવવામાં આવ્યો હતો પરંતુ વોટર ડ્રેનેજ લાઇનના નામે માત્ર ને માત્ર ઉપરછલ્લી કાર્યવાહી થઈ હતી. વોટર ડ્રેનેજ પાઇપ છે તે માત્ર શોભાના ગાંઠિયા જેવી હતી અને તેને કારણે આ જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો તે ધસી પડ્યો હતો. મહત્વપૂર્ણ છે કે જવાબદાર સત્તાધીશો સામે હવે આ મુદ્દે કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. પાણી ભરાતા બ્રિજને આગળ જતાં પણ નુકસાન થઈ શકે છે કારણ કે આ જે ઘટના છે તે ખોરજ બ્રિજની છે ને આપણે જાણીએ છીએ કે ખોરજ બ્રિજમાં જે પ્રમાણે ગાબડું પડ્યું હતું ત્યારે એક બાજુનો આખો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો વાહન વ્યવહાર માટે કારણ કે વધુ ભાગ ધસી પડે તેવી દહેશત હતી. એટલે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું આંધણ થયું ત્યારે શું જવાબદાર સત્તાધીશો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે મોટો સવાલ છે કારણ કે અમદાવાદથી ગાંધીનગરને જોડતો જે ખોરજનો ફ્લાયઓવર છે તે આપણે જાણીએ છીએ કે થોડા વરસાદમાં ધસી પડ્યો હતો. હજુ તાજેતરમાં આ જે બ્રિજ છે તેનું નિર્માણ થયું છે તો પછી આ પ્રકારની ઘટના કઈ રીતે બની તે ચિંતાનો વિષય છે અને સાથે સાથે ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે. ત્યારે જે જે લોકો આ જે બ્રિજ બનાવવા સાથે અને આ કામગીરી સાથે જોડાયેલા છે શું તેને લઈને અત્યારે સત્તાધીશો છે એ કોઈ નિવેદન આપશે, તેને લઈને કોઈ કાર્યવાહી કરશે એ સૌથી મોટો સવાલ છે કારણ કે થોડા વરસાદમાં જો આ પ્રમાણે ગાબડું પડે તો બહુ સ્વાભાવિક છે કે હજી તો આ બ્રિજ નવો નકોર છે અને આ ઘટના બની છે તો આગળ જતાં હજુ પણ વધારે ગાબડા પડે તેવી પણ દહેશત છે અને કરોડો રૂપિયાનું જે જનતાના ટેક્સથી આ તમામ જે વિકાસના કાર્યો થતા હોય છે અને તેનું આંધણ થયું હોય તેનો સ્પષ્ટ પુરાવો આ ખોરજ ગામના ઓવરબ્રિજે જોવા મળ્યો હતો. તો અમદાવાદથી ગાંધીનગર જે બ્રિજ બનાવાયો પરંતુ જે વોટર ડ્રેનેજના લાઇનના નામે માત્ર ને માત્ર તરકટ હતું જે સામે આવ્યું છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અલગ અલગ બ્રિજ બનાવવામાં આવ્યા છે અને આ નવા બ્રિજોના નિર્માણથી અમદાવાદ અને ગાંધીનગરના રોડને કનેક્ટ કરવામાં આવ્યા છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે તાજેતરમાં જ એક બ્રિજ પર ગાબડું પડી ગયું અને તેના કારણે વરસાદ પડતાની સાથે જ ત્યાં મોટું ગાબડું પડતા લોકોમાં ચકચાર મચી ગઈ. હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે બ્રિજ બનાવવામાં આવે છે ત્યારે બ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને એ ડ્રેનેજ પાઇપલાઇન જે હોય છે તે સક્રિય કરવામાં આવતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક આરોપો થયા છે અને ક્યાંક પ્રત્યક્ષ જે ઉદાહરણો દેખાય છે તેમાં જોવા મળ્યું છે કે બ્રિજ તો બનાવવામાં આવે છે પરંતુ તેની અંદર પાણીના નિકાલ માટે ક્યાંય કોઈ વ્યવસ્થા થઈ જ નથી. અત્યારે આપણે છીએ સરગાસરના બ્રિજ પર. આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલમાં જે બ્રિજની અંદર વરસાદી પાણીનો જે નિકાલ હોય તે નિકાલ માટેના જે પાઇપલાઇન લગાવવામાં આવ્યું છે તે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા જેવી છે. આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે હાલમાં જે સરગાસરણ બ્રિજ ઉપર આપ જે આ પાઇપલાઇન જોઈ શકો છો એ પાઇપલાઇનમાં તેનું જે નાકું છે તે માત્ર દિવાલને અડાડીને મૂકી દેવામાં આવ્યું છે, ના તો તેનું જોડાણ કરવામાં આવ્યું છે કે જેનાથી વરસાદી પાણી હોય તેનો નિકાલ થઈ શકે. પરંતુ આવા આ જે પાઇપના જે જે અત્યારે કનેક્શન લગાવવામાં આવે છે આખા બ્રિજ પર મોટી સંખ્યામાં પીવીસી પાઇપના આ કનેક્શનો લગાવવામાં આવે છે જેના કારણે ક્યાંક ને ક્યાંક લાખો રૂપિયા જનતાના વેડફાઈ ગયો તેવું લાગે છે. કારણ કે એક તરફ તો પાઇપ છે પરંતુ બીજી તરફ જો જોવા જઈએ તો બીજી તરફના છેડા પર કોઈપણ પ્રકારનો છેદ કરવામાં આવ્યો નથી અને છેદ ન હોવાના કારણે માત્ર ને માત્ર આ જે પાઇપ છે તે શોભાના ગાંઠિયા જેવા બની ગયા હોય તેવું લાગે છે. આપણે બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે આગળ જે એક પાઇપ છે તેવી રીતે આગળના બીજા પાઇપો પણ ઘણા બધા લાગેલા છે. લગભગ લાખો રૂપિયા ખર્ચીને સરકારે આ પાઇપલાઇન ઊભી તો કરી છે પરંતુ પાઇપલાઇનનું ક્યાંય પણ બ્રિજ પર જોડાણ કરવામાં આવ્યું નથી અને તેના કારણે જનતાનો રૂપિયો ક્યાંક ને ક્યાંક વેડફાતો હોય તેવું લાગી રહ્યું છે. ના માત્ર જનતાનો રૂપિયો પરંતુ સાથે સાથે જે રીતે આ જોઈ રહ્યા છો કે પાઇપ ખાલી શોભાના ગાંઠિયાની જેમ લગાવવામાં આવ્યા છે, આ લાંબા લાંબા પાઇપો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને જનતાને ક્યાંક છેતરવામાં આવી હોય તેવું લાગે છે. ના માત્ર છેતરપિંડી રૂપિયાનો ભ્રષ્ટાચાર પરંતુ આની અંદર જે નવા બ્રિજોનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે બ્રિજની આવરદા છે તે પણ ક્યાંક ને ક્યાંક ઘટી જાય તેવું લાગે છે. કારણ કે જો વરસાદી પાણી ભરાશે તો ચોક્કસથી બ્રિજની મજબૂતાઈ છે તે નબળી પડશે અને આવનાર સમયમાં બ્રિજમાં મોટી ઘટના ઘટે તેવી પણ શક્યતા હાલ વર્તાઈ રહી છે. એક તરફ બ્રિજમાં બંને બાજુ સ્લોપ તો છે
સ્લોપના કારણે પાણી રગડી જાય છે, પરંતુ જો સ્લોપ હોય તો પાઇપ લગાવવાની જરૂર શું કામ પડી છે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. એટલે ક્યાંક ને ક્યાંક જનતાના પૈસા વેડફાઈ રહ્યા છે અને આ સમગ્ર જે કૌભાંડ છે તે હવે જનતા સામે છતું થયું છે. એટલે હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર પાછળ કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને તેની પાછળ કેટલા અધિકારીઓ સંડોવાયેલા છે તે તો હવે તપાસ બાદ જ બહાર આવશે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે વિશાલ મહેતા, સરગાસણ, ગાંધીનગર. તો જે પ્રમાણે જોવામાં આવ્યું કે આ જે બ્રિજ છે તેનું નિર્માણ તો કરવામાં આવ્યું છે, જે વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે પ્લાસ્ટિકની પાઇપો પણ લગાવવામાં આવી છે, પરંતુ માત્ર શોભાના ગાંઠિયાની જેમ તેને ગોઠવી દેવામાં આવી છે તેવું અહીંયા ફલિત થાય છે. ત્યારે માત્ર ને માત્ર જે કોન્ટ્રાક્ટર છે તેને આ કામગીરીમાં જ, એટલે કે પાઇપો લગાવવામાં જ રસ છે, તેને એમાં રસ નથી કે વરસાદી પાણી ભરાય તો તેનો નિકાલ થાય. હવે સરકારના ધ્યાને, એટલે કે તંત્રના ધ્યાને આ બાબત ના હોય તેવું તો બને જ નહીં, ત્યારે એ બાબત પણ સ્પષ્ટ થાય છે કે ક્યાંક તંત્રની પણ મિલીભગત આમાં હોઈ શકે. તો આજ અંગે ન્યૂઝરૂમથી આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાયા છે. વિશાલ, મહત્વપૂર્ણ છે કે આપે જે પ્રમાણે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ કર્યો એ બાબત જ બતાવે છે કે માત્ર આ દેખાવ માટેની કામગીરી છે, પણ તેનાથી એ વધારે ગંભીર બાબત એ છે કે તંત્ર આમાં અજાણ હોય એવું ક્યાંય લાગતું નથી. શું કહેશો? ચોક્કસથી નેહલ, જે રીતે આ સમગ્ર બ્રિજોનું નિર્માણ કરવામાં આવ્યું છે, એક તરફ સરકાર વિકાસની વાતો કરતી હોય છે અને બીજી તરફ ગતિમાન ગુજરાતની વાત કરે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહારની ગતિ વધારવા માટે અમદાવાદથી ગાંધીનગર સુધીના જે બ્રિજોનું નિર્માણ કરવામાં આવ્યું છે તેની પાછળ જનતાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. જે બ્રિજ બનાવવામાં આવે છે તેનાથી સરકાર વિકાસની વાતો કરી રહી છે, પરંતુ વિકાસના નામે ક્યાંક ને ક્યાંક છીંડા રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે બ્રિજની અંદર ઝીણવટપૂર્વક તપાસ કરતાં જે હકીકત બહાર આવી છે તે ખરેખર ચોંકાવનારી છે. બાબત ખૂબ જ સામાન્ય છે કે જે બ્રિજની ઉપર જે પાઇપલાઇન લગાવવામાં આવી છે, જે વોટર ડ્રેનેજ સિસ્ટમ છે, એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેના જે છેદ કરવામાં આવે અને તેના દ્વારા જે પાઇપલાઇનથી તે પાણીને બ્રિજથી નીચે ઉતારવાનું હોય તે દરેક બ્રિજ પર લગાવવું જ પડે, કારણ કે આ એક વ્યવસ્થાનો ભાગ છે. જો તે ન લગાવવામાં આવે તો ચોક્કસથી વરસાદી પાણી બ્રિજ પર જમા થશે. બ્રિજ પર રહેલો ડામર છે તે ક્યાંક ને ક્યાંક કપચી છોડશે અને તેના કારણે રોડ રસ્તા ખરાબ થશે, સાથે જ બ્રિજનું જે બાંધકામ છે અથવા તો જે તેની સ્ટ્રેન્થ છે તે મજબૂતાઈ ક્યાંક ને ક્યાંક ઓછી થશે અને એના કારણે ભવિષ્યમાં મોટા અકસ્માત સર્જાય તેવી પણ શક્યતાઓ રહેશે, કારણ કે બ્રિજ પરથી હેવી ટનના, એટલે કે 200-200 ટનના વાહનો પણ પસાર થતા હોય છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બાબતને લઈને જોખમ ઊભું થઈ રહ્યું છે. સાથે જ જે રીતે અત્યારે હાલમાં જોવા જઈએ તો તાજેતરમાં જ વરસાદી સિઝન છે, અત્યારે વરસાદની સિઝનની અંદર થોડા દિવસો પહેલાં જ એક બ્રિજમાં ગાબડું પડ્યું હતું. ખોરજ પાસેના બ્રિજમાં ગાબડું પડતાની સાથે જ આ ચિંતાનો વિષય ઊભો થયો અને ત્યારે સાથે જ જે રીતે આ બ્રિજ પર લગાવેલા જે પાઇપલાઇનો છે તે પાઇપલાઇનો બહાર આવી છે, તેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો લગભગ બ્રિજ પર જે પાઇપલાઇનો લગાવવામાં આવી છે તે માત્ર શોભાના ગાંઠિયા જેવી છે. એક તરફ તો બ્રિજની જે પ્રોટેક્શન વોલ છે તે પ્રોટેક્શન વોલ બંને બાજુ લગાવેલી હોય છે, એ વોલની બહારની બાજુએ પાઇપલાઇનો લગાવવામાં આવી છે, તે પાઇપલાઇનો માત્ર શોભાના ગાંઠિયા જેવી છે, કારણ કે તેનું જોડાણ જે બ્રિજની અંદરની તરફ હોવું જોઈએ કે જે વરસાદી પાણીનો ખેંચી અને નિકાલ કરે તેવી કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી. એટલે ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર એવું દર્શાવવામાં આવ્યું છે કે પાઇપલાઇનો લગાવવામાં આવી છે જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થશે, પરંતુ આ ચોક્કસથી ક્યાંક એક તરકટ છે અથવા તો જનતાને ઉલ્લુ બનાવવાની સ્કીમ હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જનતા પણ ક્યાંક ને ક્યાંક આ બાબત જોઈને ફિટકાર વરસાવી રહી છે. જે તંત્ર છે તે તંત્રમાં જે કામ સોંપવામાં આવ્યું હતું તે R&B ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યું હતું અને તેના દ્વારા આટલી મોટી જે ગફલત રહી ગઈ છે તેના પર પણ અનેક સવાલ ઊભા થયા છે કે આખરે આટલો મોટો ભ્રષ્ટાચાર કેમ, શા માટે એક સામાન્ય બાબતને લઈને આવો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, શા માટે એક છેદ માત્રને લઈને કામ ન કરવામાં આવ્યું, કારણ કે તેના કારણે સમગ્ર બ્રિજની જે સ્ટ્રેન્થ છે તેની મજબૂતાઈ છે તેની જે આવરદા છે તે ક્યાંક ને ક્યાંક નબળી પડે તેવી શક્યતાઓ વધી જાય છે અને મોટી દુર્ઘટનાને તે આવકારે તેવી શક્યતાઓ પણ ક્યાંક ઊભી થતી હોય છે. નિહલ જી, બિલકુલ વિશાલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે અમારા સંવાદદાતા વિશાલે માહિતી આપી બહુ સ્પષ્ટ છે કે અહીં આપણને જોવા મળ્યું છે કે પાઇપ લગાવી દીધી છે પરંતુ જે હોલ પાડવાનો હોય તે નથી અને તેને કારણે માત્ર ને માત્ર આ લાખો રૂપિયાનો વેડફાટ સમાન છે. તો મહત્વપૂર્ણ છે કે જે પ્રમાણે આ ઘટના ઘટી છે તો આજ આ બાબત છે ક્યાંક પુરવાર કરે છે કે માત્ર કામગીરી છે તે દેખાડા રૂપી કરવામાં આવી છે, કારણ કે પાઇપ લગાવી દીધી છે પરંતુ તેનો કોઈ જ મતલબ સારતો નથી, કારણ કે પાણી છે તે અહીંથી પસાર થઈ શકશે નહીં. ત્યારે આજ મુદ્દે નિષ્ણાતો શું કહેવા માંગે છે તે પણ આપણે સમજીએ. બ્રિજમાં હમણાં ચોમાસામાં બ્રિજ ઉપર જનરલી ગાબડા પડવાનું અને ખાડા પડવાનો પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે. એમાં મેં આગળ પણ એકવાર જણાવેલું હતું
कि रोडनी जे बनावट करवामां आवे, रोड बनावामां आवे एमां प्रोपर ग्रेडियंट करवामां आवे एटले ढाळ पाडवामां आवे अने ढाळनी बंने साइडे स्कर्टिंग करवामां आवे एटले के केनाल बनावामां आवे तो ए पाणीनो ऑटोमेटिक निकाल थई जाय अने जो पाणीनो निकाल थाय तो रोड उपरनो डामर अथवा तो कॉन्क्रीट ए तूटवानी शक्यताओ ओछी रहे अने एना लीधे जे गाबड़ा पड़े छे रोड उपर ए साव ओछा थई जाय अने रोडनी आयुष पण वधी जाय अने ब्रिजनी पण आयुष वधी जाय एटले एना माटे प्रॉपरली ग्रेडियंट होवो जरूरी छे। ए ग्रेडियंट अने बाजूमां स्कर्टिंग ए बे महत्वनी वस्तुओ छे, एना आधारे ज एनું आયુષ નક્કી કરી શકાય।